સુરત ખાતે ગત 24 મેના રોજ વરાછામાં 22 વિદ્યાર્થીઓ જીવતા બુજાઈ જવાની તક્ષશિલા દુર્ઘટનામાં કુલ 14માંથી પકડાયેલા 11 આરોપી સામે સકંજો કસવા પોલીસ કમિશનર સતીશ શર્માની સીધી દેખરેખ હેઠળ એડિશનલ સીપી એચઆર મુલિયાણા અને ડીસીપી રાહુલ પટેલના સુપરવિઝનમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. એસપીઆરઆર સરવૈયા સાથે પીઆઈ જીપી પટેલ અને મહિલા પીઆઈ એકે ચૌહાણ, 10 PSI અને 20 રાઇટરોના ટીમવર્કથી 58 દિવસમાં 4275 પાનાની ચાર્જશીટ કોર્ટમાં સોમવારે રજૂ કરી હતી. ચાર્જશીટ તૈયાર કરવાના શરૂના 10 દિવસમાં ક્રાઇમ બ્રાન્ચે પુરાવા ભેગા કરવા અને સાક્ષીઓના નિવેદનો લેવા રોજ 20-22 કલાક કામ કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં વધુ પુરાવા મેળવવા અને ટેકનિકલ પાસાઓની તપાસમાં કામે લાગ્યા હતા. સોમવારે ક્રાઇમ બ્રાન્ચે શરૂ રજૂ કરેલી ચાર્જશીટમાં 251 સાક્ષીઓના નિવેદનો નોંધાયા છે, જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ બતાવ્યા છે. આથી હવે 3 આરોપીઓ પકડાશે ત્યારે પુરવણી ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. પોલીસ કમિશનર તક્ષશિલા અગ્નિકાંડ મામલે પોલીસ કમિશનર સતીશ શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ તપાસમાં અમે મોટા ભાગે ગૂગલ મેપનો ઉપયોગ, સ્થળ પરીક્ષણ, એક્સપર્ટ ઓપિનિયન અને ટેકનિકલ એક્સપર્ટની મદદ લેવાઈ છે, જેના આધારે 11 આરોપી સામે અમે મજબૂત પુરાવા ભેગા કરીને ચાર્જશીટ તૈયાર કરાવી છે. જે રીતે તપાસ થઈ રહી છે અને પુરાવા ભેગા થયા છે તેના પરથી આ દુર્ઘટનામાં ભોગ બનનારા યુવાન દીકરી દીકરાઓના પરિવારને જરૂરથી ન્યાય મળશે. વધુમાં સીપીએ ઉમેર્યું કે આવી દુર્ઘટના અને તેના લગતા પાસાઓની તપાસ અમારા માટે પહેલીવાર હતી, જેમાં ખાસ ટેકનિકલ પાસાઓની તપાસ કરવાના હતા. આ વિવિધ પાસાઓની અમે બારીકાઈથી તપાસ કરી છે. તક્ષશિલા અગ્નિકાંડ ક્રાઇમ બ્રાન્ચે 11 તહોમદારો સામે ચાર્જશીટ રજૂ, પરંતુ હજુ સુધી પાલિકા ફાયર અને ડીજીવીસીએલના પકડાયેલા 11 કર્મીઓની બિલ્ડરો સાથેની મિલીભગતમાં લાંચ વાંચતો કોઈ ઉલ્લેખ કરાયો નથી. ખરેખર તો આ તપાસ ક્રાઇમ બ્રાન્ચ માટે મહત્વની કહેવાય છે. જ્યારે 3 આરોપીને વોન્ટેડ જાહેર કરવા માટે અરજી કરાશે, અતુલવી ગોરસવાલા, હિમાંશુ ગજ્જર અને તક્ષશિલાના 3 માળે 4 ભાગીદારો પૈકી દિનેશ કે વેકેરિયા ભાગતા ફરી રહ્યા છે. આ ત્રણે ભગેડું જાહેર કરવા ક્રાઇમ બ્રાન્ચ સીઆરપીસી 70 મુજબના વોરંટ માટે અરજી કરશે. તક્ષશિલાના અગ્નિકાંડમાં આરોપી વિરોધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. હવે કોર્ટ 1 તારીખે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રાખીને તેમને ચાર્જશીટ આપશે. ત્યારબાદ કેસ સેન્સર કમિટ થશે. આરોપીઓને કહેવામાં આવશે કે તેમના પર કયા ચાર્જશીટ છે અને શું પુરાવા છે. ત્યારબાદ ચાર્જ ફ્રેમ થશે, પછી સાક્ષીઓને ઉલટ તપાસ થશે. રેડી? સુરત ખાતે તક્ષશિલાનો જે આગનો બનાવ બન્યો તેમાં સુરત ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની વિગતવાર અને ઊંડાણપૂર્વકની તપાસ પૂરી કરી યોગ્ય સમય મર્યાદામાં આજરોજ નામદાર કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કર્યું છે. આ ચાર્જશીટ 4721 પાનાનું ચાર્જશીટ છે. તપાસના આટલા પુરાવા ભેગા કરેલ છે. કુલ 251 જેટલા વિટનેસીસ છે અને 11 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કર્યું છે. જ્યારે બાકીના આરોપી જેને પકડવાના બાકી છે તેનું નામ ચાર્જશીટમાં દર્શાવ્યું છે. ડીસીબી પોલીસે સીઆરપીસી 173-8 મુજબની તપાસ પણ હજુ ચાલુ રાખી છે. એટલે આજરોજ સમય મર્યાદામાં પકડાયેલા આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશને નામદાર કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કર્યું છે. જે વિધિન 60 ડેઝની અંદર કરી દીધું છે. એ નામ અત્યારે ચાર્જશીટમાં જણાવ્યા છે એટલા માટે. તારીખ 24 મેના રોજ સુરત શહેરમાં તક્ષશિલા આર્કેડમાં જે આગની ઘટના બની હતી એ ઘટનાની તપાસ પૂર્ણ કરીને અમારા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આજ રોજ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરેલ છે. આ કેસમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં એ 11 આરોપીઓ વિરુદ્ધ આજે ચાર્જશીટ મૂકી દેવામાં આવેલ છે. ચાર્જશીટની સમય મર્યાદા 60 દિવસની હોય છે. અમે 58 દિવસમાં આ કામ પૂરું કરીને અને તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કરેલ છે. જે 11 આરોપીઓની ના વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે એમાં 4 એના બિલ્ડર અથવા માલિક છે, 4 અધિકારીઓ SMCના છે, 2 ફાયર બ્રિગેડના ઓફિસરો છે અને 1 DGVCLના ડેપ્યુટી એન્જિનિયર છે. 3 બીજા આરોપી છે જેમાં 2 SMCના અધિકારી છે અને 1 બિલ્ડર છે. એ પકડવા ઉપર બાકી છે, નાસ્તા ફરે છે.
એમને પકડવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. જે ચાર્જશીટ મૂકવામાં આવેલ છે એ પ્રથમ ચાર્જશીટ છે, એનો મતલબ એ નથી કે અમારી તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તપાસ હજી ચાલે છે. બીજી કંઈ એવિડન્સ મળશે અને બીજા કોઈનું રોલ કે કોઈ સંડોવણી જણાઈ આવશે તો એના વિરુદ્ધ એક સપ્લિમેન્ટરી ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવશે. આ તપાસ ખૂબ અઘરી હતી અને એનો વ્યાપ ખૂબ મોટો હતો અને આવા પ્રકારના કોઈ કેસની તપાસનું અગાઉ અમને અને અમારા અધિકારીનો અનુભવ ન હોવા છતાં અમે સમયમર્યાદામાં આ કામગીરી પૂરી કરી છે. તે બદલ હું ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, ખાસ કરીને એક આ કેસના તપાસના અધિકારી શ્રી એસીપી શ્રી સરવૈયા, એમના સુપરવિઝનમાં ડીસીપી ક્રાઇમ શ્રી રાહુલ પટેલ, એમના જે જોઈન્ટ સીપી શ્રી મુલિયાણા અને એમની સાથે એમની જે ટીમ છે એ તમામને હું બિરદાવું છું અને સમયમર્યાદામાં આ તપાસ પૂર્ણ કરીને એમને જે એક પોલીસ અધિકારી તરીકેનો જે કામગીરીનો ઉત્કૃષ્ટ ઉદાહરણ પેશ કરેલ છે તેને પણ હું બિરદાવું છું. હું તમામ વાલીઓને, ભોગ બનનાર જે છે એમને ખાતરી આપું છું, અમે શરૂઆતમાં જ કહ્યું હતું કે અમે આ કેસમાં ન્યાય અપાવીશું, તો એ દિશામાં અમે જે કામ છે એ સમયમર્યાદામાં પૂર્ણ કરેલ છે અને અમને આશા છે કે આ કેસ અમે કોર્ટમાં સાબિત પણ કરીને બતાવીશું. આજે તપાસ છે, તપાસનું જે અમારું તપાસમાં જે સવાલોના જવાબ અમને જોઈતા હતા એ એક સવાલ એ હતો કે આગ કઈ રીતે લાગી, લાગી તો કઈ રીતે પ્રસરી, પ્રસરી તો આટલી મોટી સંખ્યામાં જાનહાનિ કઈ રીતે થઈ ગઈ, જાનહાનિ થઈ ગઈ તો એના માટે જવાબદારી કોની કોની હતી. તો એ પ્રકારે અમે જે તપાસ કરી છે તો તપાસમાં અમને જે પુરાવા મળ્યા એમાં સાહેબોના નિવેદન, પછી જે જગ્યા છે એ જગ્યાનું નિરીક્ષણ, એની જે છે એની વિડીયોગ્રાફી, જે લોકોએ આ ઘટનાની વિડીયોગ્રાફી કરી હતી એ વિડીયોગ્રાફી ફોટા, પછી જે નિષ્ણાતો છે એમણે જે આ જગ્યાનું નિરીક્ષણ કર્યું એમનો અભિપ્રાય, ટેકનિકલ અભિપ્રાય, તે સિવાય જે છે જુદા જુદા જે ડોક્યુમેન્ટ્સ છે ખાસ કરીને એસએમસીના અને ડીજીવી સેલના જુદી જુદી પ્રકારની જે મંજૂરી માટે અરજીઓ કરવામાં આવી, જે મંજૂરીઓ બાબતે કાર્યવાહી કરીને મંજૂરીઓ આપવામાં આવી, પછી ગૂગલ મેપ, ઘણી બધી બાબતોનું જે છે અમે અભ્યાસ કરીને અને આ તપાસના તારણ